હવે જો આપણે અહીંયા થોડું સ્ક્રોલ નીચે કરશું ને એટલે મેનુ કરીને છે. મેનુની અંદર આપણે અહીંયા એપ્લિક એક્ટિવિટી મેઇન ડ્રોવર ડોટ એક્સએમએલ કરીને ફાઇલ આપેલી છે, એમાં તમે અહીંયા કોડ કરશો તો ત્રણ મેનુ બતાવશે, નેવ હોમ, નેવ ગેલેરી અને નેવ સ્લાઇડ્સો. હું અહીંયા શું કરું છું, નેવ સ્લાઇડ્સો છે એવી રીતના અહીંયા એક બીજું નવું એડ કરું છું, નેવ કોન્ટેક કરીને. ઓકે, અને અહીંયા આપણે નામ એનું આપી દઈએ કોન્ટેક સ્લાઇડ્સો નો, ભલે અત્યારે એમને સિમ્બોલ રહ્યો, આપણે આઈકન કોઈ બીજો નથી મૂકતા, ખાલી આપણે નેવ કોન્ટેક કરીને આપી દીધું, આટલું ખ્યાલ આવ્યું. હવે આપણે શું કરીએ છીએ, થોડું તમે ઉપર સ્ક્રોલ કરશો, સોરી નીચે, એટલે અહીંયા નેવિગેશન કરીને મેનુ આપેલું છે, મોબાઈલ નેવિગેશન. અહીંયા આપણે પાછું ફરી પાછા વહી જઈએ ડિઝાઇન વ્યૂમાં, અનનેસેસરી બધું બંધ કરી દઈએ. હવે અહીંયા છે તમારે મેનુ એડ કરવાનું છે, અહીંયા કોડની અંદર જાય છે, કોડની અંદર જ્યાં સ્લાઇડ્સો લખ્યું છે ને આ જ વસ્તુ રાખી હું કોપી કરું છું, નેવ અંડરસ્કોર કોન્ટેક્ટ. અહીંયા છે ને આઈડી એ જ આપવાનું છે કે જે તમે અહીંયા મેનુની અંદર હમણાં આપ્યું ને, અહીંયા નામ શું આપ્યું, નેવ કોન્ટેક્ટ આપ્યું, એ જ વસ્તુ તમારે આની અંદર લખવાનું છે. ઓકે, અહીંયા છે તમારે ફ્રેગમેન્ટનું નામ આખો પાથ આપવાનો છે. હવે છે ને આપણે અહીંયા એક ફ્રેગમેન્ટ બનાવી લઈએ, જો અહીંયા સ્લાઇડ્સો ને બધા અલગ અલગ આપેલા છે ને, રાઇટ ક્લિક, ન્યૂ, એક પેકેજનું નામ આપી દઈએ કોન્ટેક્ટ, અને કોન્ટેક્ટનો ફ્રેગમેન્ટ આપી દઈએ અહીંયા કોન્ટેક્ટ ફ્રેગમેન્ટ બની ગયા. અહીંયા એક આપણે કોન્ટેક્ટ માટેની XML ફાઇલ બનાવી નાખીએ. આ કોન્ટેક્ટ માટેની XML ફાઇલ બની ગઈ, કોન્ટેક્ટની અંદર એને પોઈન્ટ કરાવી દઈએ. ઓકે, અહીંયા જે આપણે યુઆઈ ડોટ સ્લાઇડ્સો લખેલું છે ને, ત્યાં આપણે લખીએ યુઆઈ ડોટ કોન્ટેક્ટ ડોટ કોન્ટેક્ટ ફ્રેગમેન્ટ. અહીંયા આપણે લેબલ કયું આપવાનો છે, તો કે મેન્યુ અંડરસ્કોર. હવે જો અહીંયા છે ને આપણે મેન્યુઅલી જ વાંથી નેમ આપેલું હતું, એટલે આપણે અહીંયા કોન્ટેક્ટ કરીને નેમ આપી દઈએ છે. લેઆઉટ કયું બતાવવાનું છે, તો કે ફ્રેગમેન્ટ અંડરસ્કોર કોન્ટેક્ટ. હવે ડિઝાઇનમાં જોશો ને તો અહીંયા એક તમારે નવું બી એડ થઈ જશે, હું આને પહેલાં છે ને રન કરું છું એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે. હોમ બરાબર, ગેલેરી, સ્લાઇડ્સો ને કોન્ટેક્ટ, બરાબર. તો બધી વસ્તુ જો આવી ગઈ, નવું મેનુ કઈ રીતે એડ કરવું એ પણ ખ્યાલ આવી ગયો. હવે જો અહીંયા તમે એક વસ્તુ જોઈ શકશો કે નેવિગેશન, જો હજી રન કરાવું એટલે ખ્યાલ આવે એક્ઝેક્ટ. અહીંયા છે ને હોમ, ગેલેરી બધું બધામાં અહીંયા નજર રાખજો, જે હું જે જગ્યાએ મારું કર્સર છે ને ત્યાં
કોન્ટેક માં દેખી સાઇન ફરી ગઈ. કોન્ટેક આપણું કસ્ટમ બનાવેલું છે એટલા માટે એવું થયું. હવે આ આપણે આ ડિઝાઇન માંથી કોડ લખો. આ પહેલા હું કાઢી નાખીશ હમણાં. આજે આપણે લખ્યું ને એને આપણે કમેન્ટ રાખી દઈએ. નેવિગેશનમાં એક ગ્રાફ બનાવવો પડશે આપણે. મેન્યુઅલી એડ કર્યું ને એની જગ્યાએ ડાયનામિકલી એડ કરવાનું છે. ક્રિએટ ન્યૂ ડેસ્ટિનેશન. અહીંયા ફ્રેગમેન્ટમાં શું લખેલું છે? બ્લેન્ક લખેલું છે. બ્લેન્ક ફ્રેગમેન્ટ. અરે અહીંયા કોન્ટેક્ટની ઓલરેડી ફ્રેગમેન્ટ બની ગયું ને એટલા માટે અહીંયા કોન્ટેક્ટ ટુ લખેલું આવે છે. હવે છે ને આપણે જો અહીંથી ફ્રેગમેન્ટ બનાવીએ ને આ પહેલાં કાઢી નાખીએ એક લેવલ. હા ક્રિએટ ન્યૂ ડેસ્ટિનેશન ફ્રેગમેન્ટ બ્લેન્ક કોન્ટેક્ટ નેમ આપી દીધું એટલે ફ્રેગમેન્ટ કોન્ટેક્ટ બની ગયો. અહીંયા ફિનિશ. કોન્ટેક કરી નેમ આપી દીધો આપણે. આ ફ્રેગમેન્ટનું લેઆઉટ બરાબર અહીંયા ફ્રેમ લેઆઉટ લખ્યું છે એની જગ્યાએ આપણે લિનિયર લેઆઉટ આપી દઈએ. આ કોન્ટેક કરીને આપણે લખી નાખ્યું. અહીંયા તમે જોશો ને તો કોન્ટેક કરીને ફ્રેગમેન્ટ 12 બન્યો. એને આપણે એક પેકેજમાં જવા દઈએ. અહીંયા નામ આપી દઈએ કોન્ટેક. આવી ગયો અહીંયા કોન્ટેક્ટ ફ્રેગમેન્ટ. હવે અહીંયા જે લખેલું છે ને આમાં આપણે નોર્મલની જેમ જ કરવાનું છે, જે રીતે આપણે અહીંયા કન્ફિગર કર્યું હોય એ જ રીતે. બાય ડિફોલ્ટ છે ને ઘણો એવો કોડ લખાઈને આવ્યો હશે. અનનેસેસરી કાઢી નાખવાનું.
गैलरी स्लाइड शो एक मिनट कॉन्टेक्ट्स नी एक्शन आपणे चेक करी लईए यूआई कॉन्टेक्ट कॉन्टेक्ट फ्रेगमेंट मेनू नु नाम आपणे नेव अंडरस्कोर कॉन्टेक्ट राख्युं हतुं ने मैडम फ्रैगमेंट कॉन्टैक्ट अपने मेन एक्टिविटी में जता रही है मेन एक्टिविटी में हजी एक वस्तु एड करवी पड़ से अपने अँ जो के मेन्यू राख्या था आर डॉट आई डी डॉट नेव होम नेव गैलरी ने नेव स्लाइड शो अँ एक नव एड करवा आर डॉट आई डी डॉट नेव कॉन्टेक्ट हमणा छे ने एक हजी पाछु नवू मेनू एड करीस एटले स्टेप पाछु आईडिया आवी जशे આવી ગયું છે અહીંયા એમને મજ રહ્યું હવે જો હજી એક અહીંયા કોન્ટેક્ટ ટુ કરીને મારે ફ્રેગમેન્ટ એડ કરવો છે અથવા આપણે ચલો ને બીજું જ કંઈક નામ આપી દઈએ આને પ્રોડક્ટ કરીને પહેલાં મેં ફોલ્ડર બનાવ્યું બરાબર પેકેજ અહીંયા યુઆઈની અંદર ન્યૂ એની અંદર ક્લાસ ક્લાસનું અહીંયા નામ આપો છો પ્રોડક્ટ ફ્રેગમેન્ટ પ્રોડક્ટ ફ્રેગમેન્ટ બની ગયું અહીંયા આપણે એક્સટેન્ડ કરીએ છીએ ફ્રેગમેન્ટ ઓન ક્રિએટ વ્યૂ બરાબર એ આપણે અહીંયા ડિફાઈન કરી નાખ્યું એના પછી આપણે અહીંયા એક ફ્રેગમેન્ટ માટેની ફાઇલ બનાવીએ છીએ ફ્રેગમેન્ટ પ્રોડક્ટ ઓકે અહીંયા આપણે એનું નામ ચેન્જ કરીને પ્રોડક્ટ નામ આપી દઈએ છીએ નેવની અંદર અહીંયા એડ કરી નાખીએ પ્રોડક્ટ મોબાઈલ નેવિગેશન જે આપેલું છે એની અંદર આપણે અહીંયા એક નવું ફ્રેગમેન્ટ મેન્યુઅલી લખીએ છીએ નેવ અંડરસ્કોર પ્રોડક્ટ ઓકે પ્રોડક્ટ ને પ્રોડક્ટ ફ્રેગમેન્ટ અહીંયા નામ આપણે ચેન્જ કરી નાખીએ અહીંયા નામ આપી દઈએ પ્રોડક્ટ પ્રોડક્ટ હવે આપણે શું કરીએ છીએ અહીંયા આટલી વસ્તુ ડિફાઈન થઈ ગઈ એના પછી તો કે અહીંયા પ્રોડક્ટની અંદર બી લેઆઉટ ડિફાઈન થઈ ગયો છે બરાબર એક ઇન્ફ્લેટર સોરી અહીંયા એક જ મિનિટ વ્યૂ આપણે ક્રિએટ કરી મેઇન એક્ટિવિટીમાં આપણે લઈ જઈ નેવ પ્રોડક્ટ બરાબર રન કરાવો છું પાછું
ઓકે મેનુનું નામ ફેરવી નાખીએ આપણે અહીંયા. આવી ગયું પ્રોડક્ટ કૃપાલી, કોઈ ડાઉટ્સ? ના, એ લખવાની જરૂર નથી. તમે નોર્મલી આ રીતે બનાવી નાખો ને, ઉપરનું જે લખેલું હોય એને કોપી કરીને નીચે, બરાબર, અને અહીંયા નેસેસરી ચેન્જીસ કરી નાખો તો પણ ચાલે. ઓલું શું હતું, આપણે અહીંયા એડ નહોતું કર્યું મેઇન એક્ટિવિટીમાં, અહીંયા જો એડ કરશો નહીં ને એને તો એ બતાવશે નહીં, બરાબર. એટલે અહીંયા તમારે કમ્પલસરી એડ કરવું પડશે. ક્લિયર રાખો. હવે જો હું તમને આમાં એક્સરસાઇઝ આપું છું, તમારે આ ટાઈપનો લેઆઉટ બનાવવાનો છે. ફ્લિપકાર્ટમાં જો આ સાઈડ આ બધા મેનુ છે ને, બરાબર, આની અંદરથી જો બુકમાં નામ લખી લ્યો, સૌથી પહેલા ઓલ કેટેગરીઝ, ઓલ કેટેગરીઝમાં છે ને આ રીતના ગેલેરી વ્યૂનો યુઝ કરીને તમારે ફોટા લઈ આવવાના છે. અને એક જ મિનિટ, હવે જો આ ટાઈપનો ઉપરનો આવો લેઆઉટ છે ને તમારે ચેન્જ કરવો હોય તો તમે કરી શકો. કઈ રીતે બતાવું, લેઆઉટ ની અંદર તમે એપ્લિકેશન મેઇનમાં જશો ને, બરાબર, જે એક્ટિવિટી મેઇન આપણી જે છે, બરાબર, એની અંદર તમારે એપ બારમાં જવાનું. એપ બારની અંદર લેઆઉટ એપ બાર કરીને એડ કરાવેલો છે. આમાં છે ને જો ફ્લોટિંગ બટન આપણે કંઈ રાખવાની જરૂર નથી, ફ્લોટિંગ બટન તમારે કાઢવું હોય તો કાઢી શકો. હવે આમાં છે ને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર નેવ હેડર કરીને દેખાય છે મારું કર્સર, આ સાઈડ લેફ્ટ સાઈડ ઉપર, એના ઉપર ક્લિક કરશો ને એટલે જો અહીંયા જે અત્યારે તમને બાય ડિફોલ્ટ બતાવે છે, જે તમને અહીંયા એન્ડ્રોઇડ સ્ટુડિયોની લખેલું બતાવે છે, એ લેઆઉટ તમારે ચેન્જ કરવો હોય તો ક્યાંથી કરી શકો. આ ઇમેજ કાઢો એટલે આ એન્ડ્રોઇડનું આઇકન જતું રહે. જો હું કાઢીને બતાવું, જો થઈ ગયો આ રીતે ચેન્જ, ઉપર નીકળી ગયો. હવે હાઈટ જે આવે છે એના લીધે છે કે ભાઈ અહીંયા છે ને હાઈટ આપેલી છે 176, અહીંયા તમે જે કંઈ બી ચેન્જ કરશો એ રીતે આવી જશે. અહીંયા તમે લખશો કે 100 ડીપી,
જો થઈ ગયો નાનો પોર્શન તો બરાબર ફ્લિપકાર્ટ નું ફર્સ્ટ પેજ હું તમને આપું છું બરાબર કે ભાઈ આ નેવિગેશન ની જેમ અહીંયા હોમ અને અહીંયા કોઈ ભી આઇકન એક મૂકી દેજો અહીંયા ઓલ કેટેગરી નામનું એક મેનુ એના ઉપર ક્લિક કરે એટલે આ રીતે ગેલેરી વ્યૂ આવવો જોઈએ અને આ જે પેજ છે બરાબર એમાં તમારે અહીંયા સ્લાઇડ્સ ઓફ વ્યૂ પેજની મદદથી ઇન્ટિગ્રેટ કરવાનો છે ના બે થી ત્રણ હોવી જોઈએ જેથી કરીને સ્લાઇડ્સો ફરતો હોય ને એવું લાગે આ છે ને હોમ પેજમાં છે મતલબ એપ્લિકેશન ખોલે ને એટલે ડાયરેક્ટ આવું દેખાય એ રીતે ખ્યાલ આવી ગયો બેયને હા એમાં એક જ બરાબર આ વસ્તુ આપણે રાખીએ છીએ કાલે કમ્પ્લીટ થઈ જશે એટલે મારે એ જ પૂછવું હતું કે કાલે જો આ કમ્પ્લીટ થઈ જાય ને તો આપણે એ રીતે અરેન્જ કરીએ આ સમય બપોર પછીના ટાઈમમાં મને છે ને અને હા એક બીજું કહેવાનું હતું તમે લોકો વોટ્સએપમાં ટૂંકમાં મેસેજ મતલબ ગમે તે સેશન હોય ને લેટ થોડુંક બી થઈ જાય ને તો ફોન કરી લેવો કારણ કે અમુક વખતે શું છે કે ક્લાયન્ટ સાથે મીટિંગમાં હઈશ ને તો મોબાઈલ સાયલેન્ટ રહી છે તો ખ્યાલ નહીં આવે મતલબ બોલો વોટ્સએપની ટ્યુનની કંઈ ખ્યાલ નહીં આવે એવું હોય ને તો કોલ કરશો ને તમારું ધ્યાન વહી જશે એના ઉપર એમ બરાબર એટલે હવે નેક્સ્ટ ટાઈમ લેક્ચરનો ટાઈમિંગ થાય ને તો તમારે મને કોલ કરી દેવો ઓકે અને બીજું એક જ મિનિટ આ એક્ઝામ્પલ પહેલાં શેર કરી દઉં કોમલ હવે કેટલું બાકી રહ્યું છે જરા જુઓ તો પહેલામાં